નમસ્કાર ધોરણ બાર કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયના વિડીયો લેક્ચરમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર એમાં દાખલા નંબર ત્રણ છે એની ગણતરી કરવાની છે આપણે એની રકમ જોઈએ નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ બે હજાર પંદર માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો હવે અહીંયા આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવા માટેની આપણે બે રીત છે કૌટુંબિક અંદાજપત્રની રીત અને કુલ ખર્ચની રીત કૌટુંબિક અંદાજપત્ર એટલે સિગ્મા આઈડબલ્યુવાળું સૂત્ર છે અને કુલ ખર્ચની રીતમાં આપણે અગાઉ જે વિડિયો લેક્ચરમાં જોયા સૂત્ર જોયા હતા ત્યારે તમને ખ્યાલ છે કે એક આવે છે લાશ પેર અને પાસે પણ લાશપેયરને પાસે એમ તમારે લખવાનું નથી કુલ ખર્ચની રીતે તમારે યાદ રાખવાનું કે તમને આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાશપેરનો સૂચકાંક એટલે કે હજાર યાદ રાખવાના છે અને ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો અગિયારસો એક એટલે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરીમાં જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે કુલ ખર્ચની રીતે સૂચકાંક એટલે હજાર યાદ રાખવાના છે સીગમાં પી વન ક્યુ ઝીરો છેદમાં સીગમાં પીઝીરો ક્યુ ઝીરો ગુણ્યા અને જો તમને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય તો તમારે કુલ ખર્ચની રીતે સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર શું આવશે સીગમાં પી વન ક્યુ વન છેદમાં સીગમાં ક્યુ વન ગુણ્યા એટલે કે આપણો પાસેનો સૂચકાંક પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા તમને યાદ રાખવા માટે એવું કહેવામાં આવ્યું છે લાસ્ટ પેયર ને પાસે પણ તમારે અહીંયા પછી લાસ્ટ નો સૂચકાંક ને નો સૂચકાંક એ રીતે લખવાનો નથી બરાબર એટલે આ વસ્તુ યાદ રાખજો જ્યારે આધાર વર્ષનો જથ્થો આપ્યો હોય તો લાસ્ટ પેયર વાળું સૂત્ર ચાલુ વર્ષનો જથ્થો આપ્યો હોય તો પાસેનું સૂત્ર લાસ્ટ પેયર માટે હજાર યાદ રાખવાના છે અને પાસે માટે 1101 એક હવે કેવું સૂત્ર આપણે મૂકવાનું છે એ ખ્યાલ કેમ આવશે તો તમે રકમની અંદર જુઓ તમને આપણે જોઈ લેવાનું તો જથ્થો આપણને આધાર વર્ષનો આપ્યો છે એટલે કે ક્યુ ઝીરો આપેલો છે અને આધાર વર્ષનો જથ્થો આપ્યો એટલે કયું સૂત્ર આવે આપણું પીવન ક્યુ ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો પણ જો અહીંયા તમને બે હજાર પંદરનો જથ્થો આપેલો હોત તો ઉપરનું સૂત્ર ન આવે પણ નંબર બે આ સૂત્ર આપણે પાસેવાળું સૂત્ર છે એ તમારે આવે બરાબર હવે તો અહીંયા આપણે સૂત્રમાં આવશે લાસ્ટ પેરનું સૂચકાંકનું સૂત્ર છે એટલે કુલ ખર્ચની રીતે સૂચકાંક સિગ્મા પી વન ક્યુ ઝીરો છેદમાં સિગ્મા પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો લાસ્ટ પેરનો સૂચકાંક પણ લખવાનું નથી અહીંયા તમને યાદ રહે તમને સમજાય એટલા માટે લખેલું છે બરાબર ધ્યાન રાખજો ખાસ હવે રકમની અંદર તમને એકમ આપ્યા છે તો વસ્તુ એ બી સી ડી અને ઈ એના એકમ જથ્થો અને ભાવ એને આપણે સરખાવી અને પહેલાં સરખા કરી લઈએ તો એકમમાં પહેલી વસ્તુ તો આપણે અગાઉ એકમ શીખી ગયા તમને ખ્યાલ હશે એકમની અંદર કે એક ક્વિન્ટલ હોય તો કેટલા કિલોગ્રામ થાય સો કિલોગ્રામ થાય હવે અહીંયા જ્યાં ક્વિન્ટલ આપ્યું છે એને આપણે કિલોગ્રામમાં ફેરવી નાખીએ એટલે કે જ્યાં ક્વિન્ટલ આપ્યું છે તો એક ક્વિન્ટલ છે ત્યાં આપણે સો કિલોગ્રામ લખવાના છે એટલે યાદ રાખજો બધાય અને ત્યાર પછી એક ડઝનના કેટલા નંગ થાય બાર નંગ થાય તો અહીંયા ડઝન છે ત્યાં આપણે કેટલા નંગ લખવાના છે બાર નંગ લખી અને આપણે નીચે કોષ્ટકમાં ગણતરી કરીશું હવે કોષ્ટકની અંદર સૌથી પહેલાં તો પાંચે પાંચ વસ્તુઓ લખી નાખો એ બી સી ડી અને ઈ પછી એકમ એકમમાં જો અહીંયા પહેલો એકમ ક્વિન્ટલ નથી લેવાનો પણ અહીંયા શું લેવાનું છે કિલોગ્રામ બરાબર પછી વસ્તુ બી એમાં પણ કિલોગ્રામ વસ્તુ સી એમાં લિટર હવે વસ્તુ ડી એમાં એકમ આપ્યો છે ડઝન પણ આપણે એને નંગમાં ફેરવીએ છીએ કારણ કે જથ્થો આપણને નંગમાં આપેલો છે ને એટલે અહીંયા લખી નાખશું આપણે નંગ અને છેલ્લું વસ્તુ ઈ એમાં આવશે મીટર હવે અહીં આપ્યું છે આપણું વર્ષ બે હજાર ચૌદ એટલે આધાર વર્ષમાં આપણે ઝીરો સંકેત માટે પી જથ્થા માટે ક્યુ તો અહીંયા ક્યુ ઝીરો પહેલાં આપણને જથ્થો આપ્યો છે ને આધાર વર્ષનો એટલે આપણે ક્યુ ઝીરો લઈએ છીએ તો ક્યુ ઝીરોની અંદર કેટલા છે પચાસ પછી વસ્તુ બી એમાં કેટલા છે અઢાર વસ્તુ સીમાં કેટલા છે કે બાર વસ્તુ ડી એમાં વીસ નંગ એટલે અહીંયા આવશે વીસ અને વસ્તુ ઈ એમાં ચૌદ મીટર એટલે ફક્ત કેટલા આવશે ચૌદ હવે ત્યાર પછી આપ્યું છે બે હજાર ચૌદનો ભાવ તો એને આધાર વર્ષનો ભાવ કહેવાય એનો સંકેત શું થશે ઝીરો બરાબર તો ભાવ આપ્યો છે આપણને કેટલો બારસો પણ બારસો રૂપિયા છે એ બારસો રૂપિયા આપણે લખશું નહીં શા માટે કારણ કે અહીં એકમ આપેલા છે ને તો એકમમાં આપણે સો કિલોનો ભાવ બારસો રૂપિયા ક્વિન્ટલનો ભાવ બારસો છે ને એનો મતલબ કે સો કિલોના બારસો રૂપિયા છે આપણે તો ભાવ એક જ કિલોનો લેવાનો છે તો અહીંયા જે બારસો છે એને આપણે સો વડે ભાંગી નાખીએ એટલે કેટલા રૂપિયા આવશે એક કિલોના બાર રૂપિયા આવશે બરાબર પછી અહીંયા વીસ કિલોના ત્રણસો ચાલીસ રૂપિયા છે તો આપણે એક જ કિલોનો ભાવ લેવાનો છે તો ત્રણસો ચાલીસને વીસ વડે ભાંગી નાખીએ એટલે અહીંયા વસ્તુ બી માં પીઝીરો કેટલો આવશે દસ વડે એટલે અહીંયા કેટલા આવશે ત્રણ અહીંયા પંદર રૂપિયા હવે ડઝનનો ભાવ પંદર રૂપિયા છે એટલે કે બાર નંગના પંદર રૂપિયા છે આપણે એક જ નંગનો ભાવ જોઈએ છે ને એટલે

સો કિલોનો બરાબર ને એક ક્વિન્ટલ એટલે તો સત્તરસો ને સો વડે ભાંગી નાખીએ એટલે અહીંયા આવશે એનો ભાવ સત્તર પછી ત્રણસો એસી રૂપિયા કેટલા કિલોગ્રામના વીસ કિલોગ્રામના તો ત્રણસો એસીને આપણે વીસ વડે ભાંગી નાખીએ એટલે અહીંયા આવશે વસ્તુ બીમા પીવન ઓગણીસ પછી ચાલીસ રૂપિયા છે દસ લિટરના ચાલીસ રૂપિયા છે આપણે એક જ લિટરના ભાવની જરૂર છે તો ચાલીસને આપણે દસ વડે ભાંગી નાખીએ એટલે એક લીટરના કેટલા રૂપિયા થશે ચાર રૂપિયા પછી અહીંયા ચોવીસ રૂપિયા છે એક ડઝનના એટલે કે બાર નંગના આપણે એક નંગના ભાવની જરૂર છે એટલે ચોવીસને આપણે બાર વડે ભાંગી નાખીએ એટલે અહીંયા આવશે વસ્તુ ડીમાં પીવન બે રૂપિયા અને છેલ્લે સોળ રૂપિયા છે એ મીટરનો જ ભાવ છે એટલે બેઠ અહીંયા સોળ રૂપિયા છે એ આપણે અહીંયા લખી નાખશું હવે આપણે કુલ ખર્ચની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવવાનો છે આધાર વર્ષનો જથ્થો આપ્યો છે એટલે સૂત્ર શું આવે તો કે પી વન ક્યુ ઝીરો છેદમાં પી ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો એના મતલબ કે આપણે બે કોલમની જરૂર છે હજારની જરૂર છે એટલે પહેલું કોલમ આપણું આવશે વન ક્યુ ઝીરો અને બીજું કોલમ આપણું આવશે પી ઝીરો ક્યુ ઝીરો હવે અહીંયા આપણે પી વન ક્યુ ઝીરો એનો ગુણાકાર આપણે અહીંયા કોષ્ટકમાં લખવાનો છે તો પી વનમાં સત્તર છે અને ક્યુ ઝીરોમાં પચાસ છે સત્તર ગુણ્યા પચાસ કરો કેટલો આવશે આઠસો પચાસ પછી ઓગણીસ ગુણ્યા અઢાર બેતાલીસ પછી ચાર ગુણ્યા બાર અડતાલીસ બે ગુણ્યા વીસ ચાલીસ સોળ ગુણ્યા ચૌદ બસો ને ચોવીસ હવે અહીંયા આઠસો પચાસ પ્લસ ત્રણસો બેતાલીસ પ્લસ અડતાલીસ પ્લસ ચાલીસ પ્લસ બસો ને ચોવીસ એનો જે સરવાળો આવે એ આપણે એ નીચે લખશું સિગ્મા પી વન ક્યુ ઝીરો બરાબર કેટલા આવશે પંદરસો ને ચાલીસ ત્યાર પછી આપણે ગણતરી કરવાની છે પી ઝીરો અને ક્યુ ઝીરો એટલે આ બંને કોલમનો ગુણાકાર આપણે અહીંયા લેવાનો છે તો બાર ગુણ્યા પચાસ એટલે છસો પછી વસ્તુ બી એમાં અઢાર ગુણ્યા સત્તર ત્રણસો છ વસ્તુ સી બાર ગુણ્યા ત્રણ બાદ છત્રીસ વસ્તુ ડી વીસ ગુણ્યા એક પોઈન્ટ પચીસ એટલે આવશે અહીંયા પચીસ અને ચૌદ ગુણ્યા બાર એટલે એનો જવાબ આવશે એકસો અડસઠ હવે છસો પ્લસ પ્લસ છત્રીસ પ્લસ પચીસ પ્લસ એકસો અડસઠ એટલે એનો જવાબ ટોટલ આવશે સીગમાં પીઝીરો ક્યુ બરાબર કેટલા આવશે અગિયારસો પાંત્રીસ હવે આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની ગણતરી કરીએ તો પહેલાં એનું સૂત્ર લખીએ કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સીગમા પી વન ક્યુ ઝીરો છેદમાં સીગમાં પીઝીરો ક્યુ ઝીરો ક્યુઝીરો આવ્યા છે અગિયારસો ને પાંત્રીસ તો પંદરસો ને ચાર ભાંગ અગિયારસો ને પાંત્રીસ ગુણ્યા આનું આપણે રૂપ આપીએ એટલે આપણો ફાઇનલ જવાબ આવશે એકસો બત્રીસ પોઈન્ટ એકાવન હવે આપણે આનું અર્થઘટન પણ લખવું પડશે ને તો આપણે એનું અર્થઘટન લખીએ તો આપણું આધાર વર્ષ કયું છે બે હજાર ચૌદ ચાલુ વર્ષ કયું છે બે હજાર પંદર તો વર્ષ બે હજાર ચૌદની સરખામણીમાં વર્ષ બે હજાર પંદરના જીવન નિર્વાહ ખર્ચમાં એકસો બત્રીસ પોઈન્ટ એકાવનમાંથી સો માઇનસ કર નાખો એટલે કેટલા વર્ષે બત્રીસ પોઈન્ટ એકાવન ટકા જેટલો વધારો થયો છે બરાબર સાવ સિમ્પલ દાખલો છે કુલ ખર્ચની રીતે હોય ત્યારે લાસ્ટ પેર આવશે અથવા પાસેનું સૂત્ર આવશે પણ તમારે લખવાનું નથી આ ખાસ યાદ રાખજો લાશ પેરનો સૂચકાંક એમ નહીં લખવાનું પણ તમારે શું લખવાનું કુલ ખર્ચની રીતે સૂચકાંક એ રીતે લખવાનું છે કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અન્ય વિદ્યાર્થીઓ સાથે શેર કરજો વિડીયોને લાઇક કરજો અને ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી વિડીયો નવા અપલોડ થાય તો એની માહિતી તમને મળી રહે ઓકે થેન્ક યુ